नमस्कार मित्रों, हूँ निकुंज, आपनु स्वागत करू छु मंत्र मोटिवेशन मां। जो हजु सुधी तमे चैनल ने सब्सक्राइब न करी होय तो नीचे देखाता लाल बटन ने दबावी चैनल ने अत्यारे ज सब्सक्राइब करी देजो। तो चालो हवे अंत सुधी सांभळता रहेजो। यशोदा बहन नो परिवार हरियो भरियो हतो। त्रण दीकरा अने एक दीकरी हती। सारो एवो व्यापार हतो, ते पण खूब ज सारी रीते चाली रह्यो हतो। बे मोटा दीकराना अने दीकरीना लग्न खूब ज धामधूम थी कर्या हता। बन्ने दीकराओ पोताना पिता साथे व्यापारमां जोड़ाई गया हता। नानो दीकरो हतो ए उच्च कक्षानो अधिकारी हतो। हवे समस्या त्यारे उद्भवे छे ज्यारे तेनो नानो दीकरो प्रताप तेना पिताने कहे छे कि हुं आपणाथी नीचा कुळनी छोकरीने प्रेम करूं छुं अने तेनी साथे लग्न करवा मांगू छुं। आखा परिवारे आ वातनो विरोध कर्यो, कारण के ते नाना कुळनी छोकरी हती। एटला माटे आखरे खूब समझावा छता तेनो दीकरो मानतो नथी अने ते रूपा साथे लग्न करी ज ले छे। लग्न करीने ज्यारे घरे आवे छे त्यारे परिवार वाला लोको तेने अपनावता नथी। तेने घरमां तो शुं परंतु संपत्तिमांथी पण बाकात करी देवामां आवे छे। तेने रूपानी साथे पोताना ज घरे रहेवा माटेनी पण मंजूरी नहोती। आम बन्ने त्यांथी चाल्या जाय छे। धीमे धीमे समय वीतो जाय छे। रूपा अने प्रताप क्यारे पण घरे नथी आवता। અત્યારે તેના માતા પિતા વૃદ્ધ થઈ ગયા છે। આથી તેનો બધો જ વ્યવસાય તે બંને દીકરાઓને આપી દેશે અને તેઓ હવે ઘરે જ રહીને આરામ કરવા લાગે છે। થોડા સમય પછી યશોદાબેનના જમાઈનું એક દુર્ઘટનામાં અકસ્માત થાય છે અને તે મૃત્યુ પામે છે। આ સમયે તેની દીકરી અને બાળકોને તેના સાસરિયાવાળા લોકો ઘરેથી બહાર કાઢી મૂકે છે। આ દીકરી પોતાના બાળકોને લઈને પિયર આવે છે। ત્યાં બનેલી બધી જ વાત તેના મમ્મી પપ્પાને કહે છે। આ વાત સાંભળી તેના મમ્મી પપ્પા પોતાની દીકરીને પોતાના ઘરે રાખવા લાગે છે। થોડા દિવસ તો બધું બરાબર ચાલે છે, પરંતુ ધીમે ધીમે દીકરાઓની વહુ રંગ દેખાડવા લાગે છે। તેમને હવે તેમની એકની એક નણંદ અને તેમના બાળકો ખટકવા લાગે છે, માટે ઘરમાં નાના મોટા ઝઘડા થવા લાગ્યા। વહુઓ નાની નાની વાતે નણંદને નોળા માર્યા કરતા ના કહેવાનું કહે, આથી ઘરમાં ઝઘડાનું પ્રમાણ પણ વધવા લાગ્યું। આ બધું જોઈ યશોદા બહેન અને તેમના પતિ ખૂબ જ પરેશાન થતા તેઓ વિચારે છે કે આપણે દીકરી માટે કંઈક તો કરવું પડશે, જેથી કરી દીકરી પોતાની જિંદગી સારી રીતે જીવી શકે। તો આ બાજુ તેની દીકરી તેના મમ્મી પપ્પાને કહે છે કે મને એક સ્કૂલમાં નોકરી મળી ગઈ છે, જે મારી બહેનપણીએ મને અપાવી છે। સાથે સાથે સ્કૂલની નજીકમાં જ એક મકાન પણ છે, તે પણ મેં ભાડે રાખી લીધું છે। આથી હું મારા બાળકો સાથે ત્યાં રહેવા માટે જાઉં છું। આ સાંભળીને તેના માતા પિતા ખુશ થઈ જાય છે। તેઓ મનમાં વિચારે છે કે હવે મારી દીકરીને કોઈ પણ મેણા નહીં મારે, કોઈ પણ સંભળાવશે નહીં। મારી દીકરી હવે આરામથી સન્માનથી પોતાની જિંદગી જીવશે અને તેના બાળકોને ખૂબ જ સારી રીતે સાચવશે, ભણાવશે। આમ તેમની દીકરી તેનો સામાન લઈ ત્યાંથી નીકળી જાય છે। ધીમે ધીમે સમય પસાર થતો જાય છે। આ બાજુ યશોદાબેન અને તેમના પતિને એવો વિચાર આવે છે કે આપણી દીકરીને ગયા ઘણા દિવસો થઈ ગયા, ચાલો આપણે તેને મળી આવીએ। આમ યશોદાબહેન અને તેમના પતિ બંને પોતાની દીકરીને મળવા માટે તેના ઘરે જાય છે। જ્યારે ઘરનો દરવાજો ખોલતા સામેનું જે દ્રશ્ય હોય છે તે જોઈને યશોદાબહેન અને તેમના પતિ આશ્ચર્યચકિત થઈ જાય છે, કેમ કે તે ઘરમાં બીજું કોઈ નહીં પરંતુ તેનો નાનો દીકરો પ્રતાપ અને તેની પત્ની રૂપા બંને હોય છે। આ બંનેને જોઈને તે લોકો ખૂબ જ ખુશ થઈ ગયા, કારણ કે વર્ષો પછી તેને તેનો દીકરો અને વહુ બંને જોવા મળ્યા હતા। યશોદા બહેનની દીકરી તે લોકોને જણાવે છે કે હું ખૂબ જ નિરાશ થઈ ગઈ હતી, જ્યારે મારા સાસરિયાવાળા લોકોએ મારી પાસેથી પૈસા, જ્વેલરી, ઘરેણા બધું લઈ લીધું, ત્યારે આ ઉપરાંત મને બાળકો સાથે તેમના ઘરમાંથી કાઢી નાખવામાં આવી અને ત્યાંથી હું તમારા ઘરે એટલે કે મારા પિયરમાં આવી। ત્યાં પણ ભાભીના ઝઘડાના કારણે હું ખૂબ જ પરેશાન રહેવા લાગી। આ સમયે એક દિવસ હું મંદિરે ગઈ તો ત્યાં મને રૂપા મળી। તે મારી બધી જ હાલત જાણતી હતી, તે મને ઓળખી ગઈ, પરંતુ હું તેને નહોતી ઓળખતી, કારણ કે મેં તેને ક્યારેય જોઈ જ નહોતી। પછી રૂપાએ જ મને આ નોકરી અપાવી, મારી મદદ કરી। જ્યારે હું મારા બાળકોને લઈને તે ઘરમાં ગઈ ત્યારે મને ખબર પડી કે આ મકાન છે તે ભાડે નહોતું, પરંતુ તે મકાન મારા નામ પર લેવામાં આવેલું છે, એટલે કે આ મારું ખુદનું પોતાનું જ મકાન હતું। મકાન માટેના જે કાગળિયા હતા તેની સાથે જ એક ફોન નંબર પણ આપવામાં આવ્યો હતો। તેમાં લખેલું હતું કે જો તું મળવા માંગતી હોય તો આ નંબર પર ફોન કરજે। જ્યારે મેં ફોન કર્યો ત્યારે પ્રતાપભાઈનો અવાજ સાંભળીને હું ચોંકી ગઈ। જ્યારે પ્રતાપભાઈ મારા ઘરે આવ્યા તો તેની સાથે રૂપા પણ હતી। ત્યારે જ ભાઈએ મને જણાવ્યું કે રૂપા છે એ તારી ભાભી છે, આ જે બધું છે તે તારા ભાભીના કારણે જ થયું છે, જેના કારણે જ આજે તું મને મળી છો
તારા પતિના મૃત્યુ પછી તારા અને તારા બાળકોનું કાયમ ધ્યાન રાખતી હતી. આથી તારી અને તારા બાળકોની કેવી હાલત છે તેની ખબર તેને પડી ગઈ હતી. એટલે જ તેણે તને બહેનપણી બનાવવાનું નાટક કર્યું અને તારી મદદ કરી. આજે રૂપા ભાભીની મદદથી જ હું મારા પગ પર ઊભી છું. સાંભળો મમ્મી પપ્પા, તમારે જ હવે નિર્ણય કરવાનો છે કે તમારી ત્રણેય વહુ છે તેમાંથી કઈ વહુ ઊંચા કુળની છે અને કઈ વહુ નીચા કુળની છે. આ સાંભળીને યશોદાબેન અને તેમના પતિને ખૂબ જ પસ્તાવો થવા લાગે છે. પ્રતાપ અને રૂપાને ગળે લગાવી લે છે, રડતી આંખે પોતાના ઘરે આવવા માટે કહે છે. આ સાંભળીને રૂપા ખૂબ જ ખુશ થઈ જાય છે. પહેલા તો પ્રતાપ ઘરે જવા માટે તૈયાર નથી થતો, પરંતુ રૂપાના સમજાવવાથી તે પોતાના ઘરે જવા માટે હા કહે છે. આમ યશોદાબહેન, તેમના પતિ પ્રતાપ અને તેની પત્ની રૂપા ચારેય જણા ખુશી ખુશી ઘરે જાય છે. ઘરે જઈ બધી જ વાત તેમના મોટા બે દીકરા અને વહુઓને કરે છે. આ વાત સાંભળીને દીકરાઓને અને વહુઓને પણ ખૂબ જ શરમ આવે છે, પસ્તાવો થાય છે કે આપણે ખૂબ જ ખોટું કર્યું છે. આપણે નણંદની માફી માંગવી જોઈએ. આપણે તો એક જ બહેન હતી, છતાં પણ અમે અમારી પત્નીના કહેવાથી તેને આ ઘરમાં ન રહેવા દીધી. આથી બંને દીકરા રડતી આંખે ખૂબ જ પસ્તાવો કરી રહ્યા હોય છે. ત્યારે આ બધું જોઈ યશોદાબહેન કહે છે કે હવે પસ્તાવાથી શું વળવાનું છે? તમે ચારેય જણા જાઓ, તમારી બહેન અને તેના બાળકોને લઈ આવો. તમે ભૂલ કરી છે તો હવે તમારે જ માફી માંગવી પડશે. આમ તે ચારેય તેમની નણંદ અને તેના બાળકોને લેવા માટે જાય છે. ત્યાં જઈને બધી વાત કરે છે, રડતી આંખે માફી માંગે છે અને તે લોકો પાછા તેમના ઘરે લઈ આવે છે. અત્યારે બધા એક જ ઘરમાં એક સાથે ખૂબ જ ખુશીથી રહે છે. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો કે નાત જાત ઉચ્ચ નીચ નહીં, પણ સંસ્કાર જોવા જોઈએ. બાકી બધું જ ખોટું છે. જે મુશ્કેલીના સમય પર આપણને સાથ આપે ને, એ જ આપણા હોય છે. આથી આપણા હોય તેનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ. જ્યારે આ નાના દીકરાની વહુ એટલે કે રૂપા પરણીને આવી, ત્યારે તેને ઘરમાંથી બહાર કાઢી મૂકવામાં આવી, કારણ કે તે નીચ કુળની હતી, છતાં પણ તેને તે ઘર પ્રત્યે લગાવ હતો. આથી તેની નણંદનું ખૂબ જ ધ્યાન રાખતી અને તેના સંસ્કાર લાગણીના કારણે જ તેણે વિખરાયેલા ઘરને ફરી એકવાર ભેગું કરી દીધું. અને પછી એ સમયે એના સાસુ સસરા જેઠ જેઠાણી બધાને અહેસાસ થયો કે ના, ખરેખર કોઈ ઉચ્ચ નીચ કુળનું હોતું નથી, પરંતુ પોતાના સંસારથી પોતે પોતાની માણસાઈ બતાવતા હોય છે. પોતાના પ્રેમના કારણે એક તૂટેલા ઘરને પણ ભેગું કરવાની તાકાત હોય છે. તો મિત્રો, આ વિશે તમે શું કહેવા માંગો છો તે ખાસ જણાવજો. જો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવા જ બીજા વિડીયોને સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. મને અંત સુધી સાંભળવા બદલ આપનો દિલથી આભાર.